કંડલામાં દરિયાઈ પ્રવાસન વિકસાવવા ગાંધીધામ ચેમ્બર દ્વારા પોર્ટ પ્રશાસન સમક્ષ માંગ કરાઈ। આજે સમગ્ર વિશ્વ જ્યારે પ્રવાસન ક્ષેત્રનું મહત્વ સમજતું થયું છે અને તેમાં પણ હાલના બજેટમાં પ્રવાસન ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય જોવાઈ રહ્યું છે ત્યારે કચ્છના વિશાળ દરિયા કિનારાને નજર સમક્ષ રાખી ગાંધીધામ ચેમ્બર દ્વારા દીનદયાળ પોર્ટ પ્રશાસનને દરિયાઈ પ્રવાસન વિકસાવવાની માંગ કરાઈ છે। ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે દીનદયાળ પોર્ટ ઓથોરિટીને પાઠવેલા પત્રની વિગત આપતા જણાવ્યું હતું કે સતત 15 વર્ષથી દીનદયાળ પોર્ટે કાર્ગો હેન્ડલિંગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે અને સાથે સાથે તુણાટી ખાતે કન્ટેનર અને બહુહેતુ કાર્ગો ટર્મિનલ પણ કાર્યરત થવા જઈ રહ્યું છે ત્યારે સાથે સાથે કચ્છની વિશાળ દરિયાઈ સમૃદ્ધિને બ્લુ ઇકોનોમી અને મેરીટાઈમ માળખાથી વધુ મજબૂત કરી દેશના દરિયાઈ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા માટે દેશના વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરવાનો સમય આવ્યો છે। શ્રી તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે કંડલા બંદરનું સ્થાન પશ્ચિમ ભારતમાં અનોખું છે અને પૃથ્વીના 75% ભાગમાં દરિયાઈ સૃષ્ટિ છે જ્યારે તેઓ જમીન સાથે જોડાઈને રહ્યા છે। તેઓને આ સૃષ્ટિને પ્રવાસન દ્વારા જાણવાની અને માણવાની ચોક્કસ ઉત્સુકતા હોય જ છે। ત્યારે કંડલા બંદર ઘોઘા મૂળ દ્વારકા હજીરા દહેજ ખાતે ફેરી સર્વિસના રૂપમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે જે પ્રવાસીઓને આકર્ષી તેમનો સમય અને નાણાંનો સદુપયોગ કરી નવું જાણી શકે છે। ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લો એમ પણ વૈવિધ્યસભર સામાજિક સાંસ્કૃતિક મિશ્રણ ધરાવે છે અને અહીં ધાર્મિક હેરિટેજ મેડિકલ અને ઇકો ટુરિઝમની સાથે સાથે મેરીટાઈમ મ્યુઝિયમ તથા મેરીટાઈમ ટુરિઝમનો વિકાસ કરે તો પ્રવાસીઓને એક આખું ટૂર પેકેજ મળી શકે તેમ છે। કચ્છમાં આજે પણ કંડલા તુણા ટેકરા અને મુંદ્રા અદાણી પોર્ટ જેવા બંદરો સિવાય માંડવી તથા જખૌના બીચ આકર્ષણનું કેન્દ્ર બની શકે તેમ છે। ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણી વધુમાં ઉમેરે છે કે જેઓએ ક્યારેય બંદર કે જહાજ જોયેલ નથી તેવા પ્રવાસીઓ કચ્છ આવે ત્યારે સ્વાભાવિક રીતે દરિયાઈ પ્રવૃત્તિઓ વ્યાપારની સાથે સાથે પ્રવાસનની મજા માણી શકે છે। કંડલા દીનદયાળ પોર્ટ દેશમાં પ્રથમ દરજ્જાનું પોર્ટ હોય તેમજ કેન્દ્ર સરકાર હસ્તક હોય મેરીટાઈમ ટુરિઝમ હબ વિકસાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક સક્ષમ ટુરિસ્ટ લાઉન્જનું નિર્માણ કરવા, માર્ગદર્શિકા સાથે માળખાકીય સુવિધાઓ વધારી મેરીટાઈમ મ્યુઝિયમનું નિર્માણ કરવા, દરિયાઈ પ્રવાસ ખેડવા માટે રો રો ફેરી સર્વિસ કે ક્રુઝથી પ્રવાસનું આયોજન કરવા, સમગ્ર પોર્ટ ફરતે ફરી શકે તે માટે ઇલેક્ટ્રિક વાહનોની સગવડ ઊભી કરવા, ટુરિસ્ટ ગાઈડની જોગવાઈ કરવા તેમજ એક અલગ ટુરિઝમ વિભાગ કાર્યરત કરી તેનું સંચાલન કરવા માંગ કરાઈ છે। પૂર્વ કચ્છમાં દરિયા કિનારાનો વિસ્તાર વધુ હોવાથી તથા પોર્ટ આધારિત ઉદ્યોગો વધુ હોવાથી મેરીટાઈમ ટુરિઝમના વિકાસથી પ્રવાસનની સાથોસાથ અન્ય ધંધા રોજગારને પણ પ્રોત્સાહન મળશે તેમજ સાથે સાથે કચ્છના અન્ય પ્રવાસન સ્થળોને પણ એક પેકેજના સ્વરૂપમાં માણી શકાશે તેવું ગાંધીધામ ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીની યાદીમાં જણાવાયું છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।